गुजरात माध्यमिक शिक्षण बोर्ड द्वारा 2021-2022 में लेवामां आवेला एसएससी नी परीक्षा में सूरत नी बीपी सवानी स्कूल उमरानुं 100% जड़हड़तुं परिणाम आव्युं छे, जेमां शाळा कक्षाए प्रथम स्थान पटेल फलक जयेशभाई 97.67% साथे प्राप्त कर्युं छे। 4 विद्यार्थीओ गणित विषयमां, 2 विद्यार्थीओ सामाजिक विज्ञानमां विषयमां, 1 विद्यार्थी संस्कृत विषयमां 100 માંથી 100 માર્ક્સ લાવી શાળાને ગૌરવ અપાવ્યું છે। આ સાથે સ્કૂલને મેનેજમેન્ટના પૂજ્ય બાપુ શ્રી શ્રી મહેશભાઈ સવાણી, શ્રી મિતુલભાઈ સવાણી, આચાર્ય શ્રી પૂર્વિકા મેમ તથા શિક્ષકાગણ, વિદ્યાર્થીઓના વાલીશ્રીઓના વિશેષ અભિનંદન પાઠવ્યા હતા। સચોટ માર્ગદર્શન હેઠળ આચાર્ય દ્વારા અમલીકરણ, શિક્ષકોના અથાગ પ્રયત્નો, શૈક્ષણિક પ્રયોગથી વિદ્યાર્થીઓની મહેનત અને નિયમિત હાજરી ઉપરાંત વાલીઓનો સહકાર ઉજ્જવળ પરિણામના પાયાથી જ રહેલું હતું। A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓના વાલીશ્રીઓના નાના પાયાના ઉદ્યોગો અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે। વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને શાળાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓના શિખર સર કરવામાં ઉપયોગી બન્યું હતું। A1 રેન્ક લાવ્યા છે અને એ ટીચર્સ માટે, સ્ટુડન્ટ્સ માટે બહુ પ્રાઉડની વાત છે। આ બધી સ્ટુડન્ટ્સની મહેનત, ટીચર્સનું ડેડિકેશન ને એમનો ફળ છે અને હું બહુ જ કોંગ્રેચ્યુલેશન્સ કરું બધા ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પૂર્વી મેડમને, જે પ્રિન્સિપલ છે ગુજરાતી મીડિયમના, અને એમની મહેનત રંગ લાવી। CBSEમાં ફીસ હાઈ હોય અને જે પેરેન્ટ્સ નહીં અફોર્ડ કરી શકે હાઈ ફીસ, તેની માટે આપણે ગુજરાતી મીડિયમ સ્ટાર્ટ કર્યો છે, જેનાથી કોઈનું એજ્યુકેશનમાં કોઈ કમી ના આવે, અને બસ એ જ રીઝન છે કે આપણે CBSE આપણે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ અહીંયા આગળ છોકરાઓને કઈ આપીએ છીએ જેનાથી એ લોકોની ઇતર પ્રવૃત્તિઓ પણ સુધરે? આપણે એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં બધા સ્પોર્ટ્સ હોય, પછી પૂર્વી મેમ અલગ અલગ કોન્સેપ્ટથી પ્રોગ્રામ્સ કરતા હોય, જેનાથી એમની કોઈ સાયન્સ ફેર હોય, જેનાથી એમની ક્રિએટિવિટી ખુલે, અને બસ આ બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝથી એ લોકોને ઓપન ફીલ થાય અને ક્રિએટિવિટી ઓપન થાય। સર, લાસ્ટમાં જે વિદ્યાર્થીઓ નેક્સ્ટ યર 10th અને 12th એક્ઝામ્સ આપવાના છે તેને આપ શું મેસેજ આપશો? આ બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે તમારા લાઈફનો, અને હમણાંની મહેનત તમને આખી લાઈફ કામ લાગે, તમને આખી લાઈફ તમારું કરિયરનો વે હમણાંથી બને, એટલે આ 2-3 વર્ષ પ્લીઝ તમે સ્ટડીઝ સિવાય બીજા કોઈમાં ડિસ્ટ્રેક્ટ નહીં થાવ અને સ્ટડીઝમાં ધ્યાન દો। મારું નામ પૂર્વી એન્જિનિયર છે, હું પીપી સવાણી વિદ્યાભવન ઉમરા બ્રાન્ચમાં પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું। આજનો જે રિઝલ્ટ આવ્યું છે એ ખૂબ જ બિરદાવાલાયક છે, અને મારા દરેક સ્ટુડન્ટ, જે આટલા બધા સ્ટુડન્ટ, જે 100% રિઝલ્ટ આવ્યું છે મારા શાળાનું, અને આ પહેલું વર્ષ છે મારા 10માનું અને 100% રિઝલ્ટ છે, એટલે આજે હું ખૂબ જ ખુશ છું। મેડમ, ગુજરાતી મીડિયમ આપણે અહીંયા ઉમરામાં આપણે ભણાવી રહ્યા છે, છોકરાઓને કયા પ્રકારની ટ્રેનિંગ આપતા હતા જેના કારણે આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ? સર, અમે લોકો 7મા ધોરણથી જ એ લોકોની પાછળ પડી જઈએ છીએ, કારણ કે 7માંથી જ આપણો બેઝ જો પાકો થતો હોય તો એ જ પ્રમાણે આપણે બોર્ડની પદ્ધતિથી જ પેપરો કાઢીને એ લોકોની વારંવાર ટેસ્ટ લઈને કયા સબ્જેક્ટમાં એ લોકો કાચા છે એ બધું રિવિઝન કરાવીને આપણે આજે રિઝલ્ટ લાવ્યા છે, અને છોકરાએ પણ એટલી મહેનત કરી છે। લગભગ આપણી પાસે કેટલા છોકરા હશે જેમાંથી આપણે આટલા A1 આપણે પ્રાપ્ત કરી શકીએ? 64 સ્ટુડન્ટ છે, એમાંથી આપણે 12 સ્ટુડન્ટ A1 ગ્રેડ સાથે પ્રાપ્ત થયા છે। ઓવરઓલ શું રિઝલ્ટ છે સ્કૂલનું, અને આપણે અધર એક્ટિવિટીઝ આપણે શું કરાવીએ તે વિશે પણ કહો? આપણી સ્કૂલનું 100% રિઝલ્ટ છે, અને અધર એક્ટિવિટીમાં બાળકોને વિષયલક્ષી આપણે ઘણા બધા પ્રોગ્રામો કરતા હોઈએ છે, એટલે ગણિત હોય તો ગણિત વિશે આપણે, લેબ વિશે, અને બધા પ્રેક્ટિકલ નોલેજો વધારે આપતા હોઈએ છે, છોકરાઓ પાસેથી પ્રેક્ટિકલ કરાવતા હોઈએ છે, સાથે સાથે સાંસ્કૃતિક નોલેજ પણ આપતા હોઈએ છે, અને વિષયને અનુરૂપ પણ આપણે પ્રોગ્રામો કરતા હોઈએ છે। મેડમ, આપ આચાર્ય તરીકે આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ 10મા અને 12માની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમને શું મેસેજ પાઠવો છો? મારો એક જ મેસેજ છે એમને કે આપણી જિંદગીનું આ એક વર્ષ છે, એમાંથી દરેક તહેવારો ભૂલી જઈ અને દુઃખના પ્રસંગ હોય કે સારા પ્રસંગ હોય એ બધું દૂર કરી ખાલી ફોકસ આપણે આપણા ભણવા પર આપીશું તો આ એક વર્ષની મહેનત આપણે આખી જિંદગી ખૂબ જ પ્રગતિ કરાવશે। એક જ મેસેજ છે કે આખું એક વર્ષ ખૂબ ફૂલ મહેનત કરી લેવાની છે। લાગણીની વાત કરું તો મને સમજ નહીં પડતી કે મેં ખુશ થાઉં કે શોક થાઉં, આઈ ડોન્ટ નો, બટ આ સ્કૂલ તરફથી મને બહુ સપોર્ટ મળ્યો છે, બહુ પોઝિટિવ થિંકિંગ મળી છે, વાઇબ્સ મળી છે, અમને બધી ફેસિલિટીઝ આપી છે, અને એટલી એક્ઝામ લીધી છે કે અમને હવે એક્ઝામથી ડર નહીં લાગતો, તો થેન્ક યુ સર ટીચર્સ। સર ટીચર અમને પહેલેથી જ કીધું હતું કે
છેલ્લે છેલ્લે વાંચવા કરતા શરૂઆતથી જ બધું વાંચો તો છેલ્લે હાર્ડ નહીં પડશે. તો અમે શરૂઆતથી જ વાંચતા થઈ ગયા એટલે અમને છેલ્લે હાર્ડ નહીં લાગ્યું. ઓફકોર્સ હાર્ડ લાગ્યું કારણ કે રાઇટિંગ પ્રેક્ટિસ નહીં હતી, પોતાનામાં કોન્ફિડન્સ થોડો ઘટી ગયેલો હતો, પણ સ્કૂલ તરફથી જે અમને ફેસિલિટીઝ મળી છે એના લીધે અમારો કોન્ફિડન્સ પાછો વધી ગયો છે. ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હતા, જેવી કે એક્ટિવિટીઝના ઘણા બધા હતા. એકચ્યુઅલી મને સૌથી વધારે એરોબિક્સ વધારે ગમતો હતો આ સ્કૂલમાં. ડરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે પહેલા ધોરણથી જે એક્ઝામ અપાવી રહ્યા છો એ તમારે આપવાનું છે. કારણ કે સ્કૂલ અલગ છે, બીજું કંઈ પરિવર્તન નથી. પોતાના પર વિશ્વાસ રાખો, પહેલેથી વાંચતા રહો અને બેસ્ટ ઓફ લક.